નગરાણામાં શહીદ વીર વિઠ્ઠલની પુણ્યતિથિ નિમિત્તે રેલી નીકળી હતી. ધારાસભ્ય સહિતના મહાનુભાવો રેલીમાં જોડાઈ સ્ટાર્ટ આપ્યું હતું. શહીદ વીર વિઠ્ઠલની શહીદ દિને કોટી કોટી વંદન. આજે નખત્રાણા સાંઈ જલારામ મંદિરેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, રઘુવંશ સોશિયલ ગ્રુપના તમામ હોદ્દેદારો તથા યુવાનો તેમજ નખત્રાણા મહાજન અને નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પલણ તથા કાનજીભાઈ હરિરામ કાપડી વગેરે રેલીને સ્ટાર્ટ આપ્યો હતો. વીર સહિતના માંદરે વતન મોટી કોબડી ખાતે તેમના સ્ટેચ્યુને હારારોહણ તેમજ પાણીના કુંડા વિતરણ ગાયોને લીલાચારણનું નિરણ કરવામાં આવે છે. ભારત માતા કી જય અને શહીદ વીર વિઠ્ઠલ ચંદન અમર રહોના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આપણે કોબડી મોટી મધ્યે આજે રોજ દર વર્ષની જેમ આપણે નક્કી કર્યું છે કે વીર વિઠ્ઠલની જયંતિ શહાદતદિને આવે છે. 19/5/1930 શહીદ થયેલા ખોંભડી મોટીના મુંબઈ મધ્યે જે શહીદ થયા હતા, શહીદી ઓરી લીધી હતી આપણા તાલુકા અને કચ્છનું ગૌરવ કહેવાય. ને આપણે જ્યારે આ વિશે ખબર પડી રઘુવંશી સોશિયલ ગ્રુપને, એટલે અમે આ કારણે નક્કી કર્યું કે લોહાણા મહાજન, ખોંભડી મહાજને અને ગ્રામ પંચાયત સાથે મળી બસ સ્ટેન્ડ ઉપર એક સ્ટેચ્યુ બનાવ્યું છે. અને અમને જ્યારે જાણવા મળ્યું રઘુવંશી ભાઈઓને કે આપણા ખોંભડી ગામનો વતની હતો અને મુંબઈ મધ્યે 1930 શહીદ થયેલા ભાઈ, 18 વર્ષની નાની ઉંમર, જે ખેલવા કૂદવાની ઉંમર હોય અને જે દેશ માટે જ્યારે ગાંધીજીએ સત્યાગ્રહનું આંદોલન છેડ્યું ત્યારે આપણા વીર વિઠ્ઠલ અને એમની ટીમ 80-85 યુવકોની ટીમ સાથે મળી અને જે પણ ગાંધીજી અને સત્યાગ્રહીઓ જે આંદોલનને માટે જે કાર્ય આપતા એના માટે ગામોગામ ઘરોઘર જઈ અને પત્રિકા દ્વારા બધાને જાગૃત કરતા અને દેશની આઝાદી મળે એના માટે 18 તારીખના વડાલા જે મુંબઈ મથે નમક વિશે આંદોલન છેડવામાં આવ્યું ગાંધીજી દ્વારા અને એની આગેવાની એને સોંપવામાં આવી. તલપા પડતો કે મને ક્યારે આ કામ માટે મળે. યુવાન 18 વર્ષની ઉંમરમાં હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો એ નાની ઉંમરનો છોકરો એની ટીમને લઈ અને અંગ્રેજો સામે લડી અને 18 તારીખના ઘાયલ થાય છે. ઘાયલ થયા ત્યારબાદ પણ 19 તારીખના ગાંધીજી મુંબઈ આવવાના હોય છે અને જેને જાણ મળે છે દવાખાનામાંથી એમના માતા પિતા વલ્લભદાસ ના પડે છે કે આજે તારી તબિયત બરોબર નથી, છતાં પણ એ માન્યો નહીં અને દેશની આઝાદી માટે ફના થવા માટે તૈયાર થઈ 19 તારીખના એ વીરગતિ ત્યાં લાઠીચાર્જ થાય છે અને બેરમથી મારે છે. ત્યાર પોતાનો રાષ્ટ્રધ્વજ પોતાના હાથમાં હોય છે અને યુવાનો સાથે મળી રાષ્ટ્રધ્વજ પકડે છે. કોઈ પણ જ્યારે બેભાન અવસ્થામાં હોય છે ત્યારે ઇન્કલાબ, જિંદાબાદ, ભારત માતા કી જય કરતો આપણો યુવાન શહીદ થાય છે. અને અમને ઈચ્છા છે એવી કે જે બીજા શહીદોને જે ઇતિહાસમાં જે નામના મળી છે એને આ એ પ્રમાણે મુંબઈની સરકારે ત્યારે મુંબઈ જે મસ્જિદ બંદર વિસ્તાર છે વીર વિઠ્ઠલ માર્ગ તરીકે ત્યાં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાંના મુખ્યમંત્રી એઆર અતુલેજી હતા અને એમને જાણ કરી એટલે એ પણ ત્યાં જઈ અને એમની બેન હતા નિમલાબેન, એમને જઈ અને એની બેન બનાવ્યા કે તારો ભાઈ શહીદ થઈ ગયો છે, અમે પણ તારા ભાઈ છીએ, તું ચિંતા ન કરતા. અને એના મકાન છે જૂની ખરાબ પોઝિશનમાં હતો અને ત્યાંના મુખ્યમંત્રીએ મકાન પણ વ્યવસ્થિત રિપેરિંગ કરાવ્યો. અને મુંબઈની વાત છે, આપણા ગુજરાતનો અને કચ્છનો વતની અને એને પૂરો ન્યાય મળે અને ઇતિહાસમાં એનું નામ અમર થાય એના માટે અમે રઘુવંશી ભાઈઓ અને ખોંભડી ગામના વિવિધ સમાજના આગેવાનો આ માટે અમને સાથ અને સહકાર આપી રહ્યા છે.